વડોદરા મહાનગરપાલિકાની સભાના શાખાની માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા થયો ઘટસ્ફોટ. વડોદરા મહાનગરપાલિકાના સભા શાખામાં માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ વડોદરા મહાનગરપાલિકાના મેયર, ચેરમેન અને ડેપ્યુટી મેયર અને નેતા, શાસક પક્ષના નેતાઓ માર્ચ 2021થી માર્ચ 2022 સુધીમાં કેટલા નાણાંનો ચાનાસ્તો તેમજ બર્થડે સેલિબ્રેશનનો ખર્ચ કરવામાં આવ્યો તેની માહિતી માંગી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી દ્વારા 89,172 રૂપિયા, ડેપ્યુટી મેયરશ્રી દ્વારા 1,30,050 રૂપિયા અને ચેરમેનશ્રી દ્વારા 2,98,313 રૂપિયા, શાસક પક્ષના નેતા દ્વારા 1,32,019 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે ઘટસ્ફોટ થયો છે. હાલમાં જોવા જઈએ તો તમામ નાગરિકો મોંઘવારી નડી રહી છે અને મોંઘવારીનો માર નાગરિકો સહન કરી રહ્યા છે, નેતાઓ નહીં. બે ટંકનું જમવાનું જગ્યાએ ગરીબ અને મધ્યમ વર્ગને એક ટંક જમવાનું જમી રહ્યા છે. મોંઘવારીમાં કોઈ પણ રીતે પોતાના પરિવારનું ભરણ પોષણ પણ પરિવારજનો કરી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં બેઠેલા શાસકો દ્વારા કુલ ટોટલ 6,49,554 રૂપિયા ચા પાણી નાસ્તામાં ખર્ચ કરી દીધો છે માત્ર એક જ વર્ષમાં, માર્ચ 2021થી માર્ચ 2022 સુધીમાં. બીજી બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે, ગંદકીથી તળાવો ખદબદી રહ્યા છે, વિશ્વામિત્રી નદીની દુર્દશા છે, આરોગ્યના નામે ફક્ત ઠાલા વચનો છે, નાગરિકોની સમસ્યાઓ યથાસ્થિતિમાં છે જેનો ઉકેલ જ નથી. ત્યારે નવાઈની વાત એ છે કે વડોદરા મહાનગરપાલિકાના શાસકો દ્વારા જે ચા, પાણી અને નાસ્તાનો ખર્ચ કરવામાં આવ્યો છે તે કોઈ મોરચાને લઈને આવેલ કે પછી સમસ્યાને લઈને આવેલા માટે આ ચા, પાણી, નાસ્તો નથી, પરંતુ પોતાની રાજકીય પાર્ટીના આવતા તમામ લોકો અને અન્ય લાભ કરાવતા પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. સાંભળજો, જી હા, પાર્ટી માટે ખર્ચ થઈ રહ્યો છે, પબ્લિક માટે નહીં. તે ખર્ચ પર કાબૂ મૂકવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર આરટીઆઈ એક્ટિવિસ્ટની માંગ છે. સામાજિક કાર્યકર આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામિતજીએ માંગ કરી છે અને તેના દ્વારા જ અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગતા આ ઘટસ્ફોટ થયો છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી તેમજ નેતાશ્રી, શાસક પક્ષના નેતાઓ દ્વારા આ ખર્ચ કરવામાં આવ્યો છે 6,49,554 રૂપિયા, તે પણ માત્ર માર્ચ 2021થી માર્ચ 2022 સુધીનો જ આ ખર્ચ છે, જે ચા, પાણી, નાસ્તા અને પોતાના પક્ષને મજબૂત બનાવવા માટે આ ખર્ચ કર્યો હોય. ત્યારે લોકોના પ્રશ્નોને, લોકોની જે આરોગ્ય સેવાઓને પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં ખર્ચ કરવાના બદલે ફિઝુલ ખર્ચ કરવામાં આવી રહ્યો હોય તે આ માહિતી અધિકાર હેઠળ ઘટસ્ફોટ થયો છે, ત્યારે વડોદરાની જનતા અનેક સવાલો પૂછી રહી છે નગર શાસકોને, અનેક સવાલો કરી રહી છે અને ટોક ઓફ ધ ટાઉન બન્યા છે આ સવાલો, કે નગરપાલિકાના શાસકો પોતાના પક્ષને મજબૂત બનાવવા માટે કેટલા ખર્ચ કરી રહ્યા છે, જેની પર કાપ મૂકવામાં આવી તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે.